કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે વર્ષ 2024-25 બજેટ રજૂ કર્યું હતું, જે સમગ્ર બજેટ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝે આવકાર્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયરે આ બજેટને આવકારતા વીઆર લાઈવ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને કહ્યું હતું કે આ બજેટ ખેડૂત લક્ષી, રૂરલ ઇકોનોમિક યુવા લક્ષી તેમજ મહિલાઓને પ્રાધાન્ય આપનારું છે. આ બજેટથી ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝમાં અને ખાસ કરીને ડાયમંડ તેમજ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટ મળશે. આ બજેટના કારણે ઇકોનોમીમાં સારો ગ્રોથ જોવા મળશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2024-25 બજેટ રજૂ કર્યું છે. તેમણે અલગ અલગ જે સેક્ટરની વાત કરી તેમાં મુખ્યત્વે ખેડૂતો, યુવાનો અને મહિલાઓ તેમજ સામાજિક ન્યાયની વાત કરી છે, પણ અલગ અલગ સેક્ટરની પણ માં પણ તેમણે છૂટછાટો આપી છે. ત્યારે આપણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જે પ્રેસિડેન્ટ છે સંદીપભાઈ એન્જિનિયર, એમની સાથે વાત કરીશું. સંદીપભાઈ, ઓવરઓલ તમે જે વાત કરી કે આ બજેટ છે તમામ ઇન્ડસ્ટ્રી તેમજ લોકોને ન્યાય આપે એ પ્રકારનું છે અને ઇન્ડસ્ટ્રીમાં જે પ્રમાણે બૂસ્ટ પણ મળશે, શું માનો છો કે કયા કયા ક્ષેત્રોમાં સારું બૂસ્ટ થશે તેમજ કયા જે સેક્ટરના લોકોને વધારે ફાયદો થશે? તો ઓનરેબલ ફાઇનાન્સ મિનિસ્ટર મેડમ શ્રીએ ભાર મૂક્યો છે રૂરલ સેક્ટર ઉપર, ફાર્મિંગ ઉપર, ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર ખૂબ પોઝિટિવ સ્ટેપ છે અને રૂરલ ઇકોનોમી પર. રૂરલ ઇકોનોમી બેકબોન છે આખી ઇકોનોમીનો અને ખાસ કરીને ઇન્ડિયાની રૂરલ ઇકોનોમી મહત્ત્વની છે. ઇન્ડિયાના એને માટે જે અનેક સ્ટેપ્સ લીધા છે એ વાપરે છે. બીજું જે બીસીસીઆઈએ રજૂઆત કરી મેડમ, એમએસએમઈ સેક્ટરને અનેક પ્રશ્ન છે, એમાંથી અમને નિવાકરણ લાવો, એ લોકોને ગ્રોથ માટે આગળ પ્રોત્સાહન કરો. અમને ખાસ કરીને એમએસએમઈ સેક્ટરને ખાસ એડ્રેસ કરીને એમના અનેક પ્રશ્નોનું જે નિવાકરણ આપ્યું છે એ ખૂબ પોઝિટિવ છે અને એનાથી એમએસએમઈ સેક્ટરને જે ગ્રોથ મળશે એનાથી ગુજરાતને પણ ગ્રોથ મળશે અને ગુજરાતનો ગ્રોથ ઇન્ડસ્ટ્રી જોડે સંકળાયેલો છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જે સ્ટેપ છે એની જોડે સંકળાયેલો છે. ગુજરાતમાં આજે એમ્પ્લોયમેન્ટ પણ ખૂબ છે, એમના ટેક્સેશન ઓછા થયા, એમના ટેક્સના સ્લેબ ઓછા થયા, એમની પાસે ફ્રી મની આવશે વાપરવા, તો ગુજરાતની ઇકોનોમીમાં એ પણ ખૂબ અગત્યનો ગ્રોથનો ભાગ ભજવશે અને ગુજરાતનું જે રૂરલ સેક્ટર છે એને પણ ફાયદો મળશે. ઓવરઓલ જે ગ્રોથ એન્જિન ગુજરાતનું છે એ ડબલ સ્પીડે દોડશે. ઇન્ડિયન ગુજરાતની ઇકોનોમી અને ખાસ કરીને ગુજરાતના દરેક સેક્ટરની ઇકોનોમી આગળ વધશે અને એને માટે ખૂબ જ પોઝિટિવ છે. પીએમ આવાસ માટે નવા આવાસો, શહેરી આવાસ, ગ્રામીણ આવાસો મળવા, એનાથી કેટલું મોટું અર્થતંત્રમાં ફેરફાર થયો? હાઉસિંગ સેક્ટર પણ એક મોટું બેકબોન છે અને દર વર્ષે જે પીએમ આવાસથી જે હાઉસિંગ સેક્ટરને બૂસ્ટ મળે છે અને આ વખતે પણ ખાસું મોટું બજેટ ફાળવ્યું છે તો એનાથી ઓવરઓલ ઇકોનોમીને ઘણો બૂસ્ટ મળશે. સેકન્ડ, એમણે જે હાઈવેઝ બનાવશે, જે વોટર સપ્લાય બનાવશે, જે સુએજ ગ્રેનેટમાં પૈસા મોકલશે, એનાથી ઇકોનોમીને ખૂબ મોટો ગ્રોથ મળશે અને બૂસ્ટ મળશે. પણ આની સાથે એક નવી નવા ભારત તરફ ભારત આગળ વધી રહ્યું છે, કારણ કે આ દરેકની આવશ્યકતા છે. અત્યાર સુધી અર્બનમાં હતી, હવે રૂરલ સુધી પહોંચશે અને ગામડે ગામડે સુધી સડક, પાણી, વીજળી આ પહોંચવાથી ગ્રોથ એમાં ઘણો ઘણો ગુજરાત અને ઓવરઓલ ઇન્ડિયા આગળ વધી શકશે. તો ખાસ કરીને એમએસએમઈ સેક્ટરને જે ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ હોય છે, ફાઇનાન્સ બાબતે ફાઇનાન્સ મિનિસ્ટરે શું ફેરફાર કર્યા છે ગુજરાતમાં? શું ફરમિનિસ્ટરે એક તો બેન્કોને કીધું છે ફાઇનાન્સ આપવાનું, બીજું કોલેટરલ પર એ સૌથી મોટું છે. આજે બેન્કો ફાઇનાન્સ આપવા માટે ત્રણ ત્રણ ગણી, બબ્બે ગણી, જેને જેવું ફાવે એવી કોલેટરલ માંગતા હતા. કોલેટરલની લિમિટ ઘટાડી છે, રિડ્યુસિંગ ઇન્ટરેસ્ટ કરેલા છે. કોલેટરલ પણ ધારો કે માણસ 100 કરોડ લે અને 50 ભરી દેતો, એ લોકોએ નેશનલાઇઝ કોલેટરલ કરી છે. આ રીતે જે સ્ટેપ્સ લીધા છે, સૌથી મુખ્ય સ્ટેપ એમને લીધું છે કે કોઈ સ્ટ્રેસ્ડ ઇન્ડસ્ટ્રી થાય તારે એની જોડે ઊભા રહેવું, એ બહુ મોટી વાત છે. કારણ કે ઇન્ડસ્ટ્રી છે, એક સાયકલ આવે અને લોઅર સાયકલ આવે, અપર સાયકલ આવે, ત્યારે એનું સાયકલ ટફ હોય, તારે કોઈ ઊભો રહે ને એને આમાંથી બહાર કાઢે, એ સૌથી મોટું સ્ટેપ એમએસએમઈ ચેમ્બર ઓવરઓલ બજેટને કેવું માને છે, રિયલમાં અમલ કેવો થશે? ચેમ્બર આ બજેટને ખાસું પોઝિટિવ માને છે.
ખાસ કરીને એમએસએમઈ સેક્ટરમાં આનો અમલ થાય થશે અને ચેમ્બર એની જોડે રહેશે, જોવો કે અમલ થાય છે. ટેક્સમાં અમે જે રજૂઆત કરી હતી એ પોઝિટિવલી લેવાઈ છે, માટે પણ ચેમ્બર આભારી છે. ઓનરેબલ ફાઇનાન્સ મિનિસ્ટરનું અને આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર ભાઈ, થેન્ક યુ. ભાઈ એન્જિનિયર, જેમણે કહ્યું કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આ બજેટને આવકારી રહ્યું છે, તેમાં જે મહિલાઓ યુવાનો ખેડૂતો માટે જે બજેટ રજૂ કરાયું છે તે ખૂબ જ આવકારદાયક છે, ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સારો ગ્રોથ જોવા મળશે. પ્રવીણ જાદવ, વી આર લાઈવ ન્યૂઝ, અમદાવાદ.